नमस्ते विद्यार्थी मित्रों, हूँ शैलेश प्रजापति, चैप्टर नंबर 4 निश्चय 1 में विद्यार्थी मित्रों तमारू स्वागत करूँ छू। विद्यार्थियों, चैप्टर 4 में आज आप अभ्यास करशू स्वाध्याय 4, जेमा प्रमेयना उपयोग थी, एटले 1-6 जे प्रमेयना अभ्यास कर्यो छे आपणे, एना उपयोग थी साबित करो कि निश्चय 1 नुं मूल्य जे आपणे मेळवशुं। जेमा पहेलो प्रश्न आवे छे कि साबित करवा के छे कि आपेल निश्चय थीटा थी निरपेक्ष छे। निरपेक्ष मीन्स आंसर थीटा में नहीं आवशे, ते सिवायना पद में आपणे आंसर लावशुं। जेमा आपेलो निश्चायक ने डी तमे सिंपल रीते आने व्याख्याथी सॉल्व करशो, एटले एक्स त्यारबाद माइनस साइन थीटा अने त्यारबाद कॉस थीटा, आ रीते आपणे व्याख्या मूकशुं। पहेलो एक्स माटे आ मेल पड़शे अने एक आ मेल पड़शे, आ रीते फक्त रहेशे माइनस एक्स वन वन एक्स, सेकेंड में टी पड़शे माइनस साइन थीटा कॉस थीटा अने वन एक्स, अने अंत में एल पड़शे जे माइनस साइन थीटा कॉस अने माइनस एक्स जोड़े वन। अने हवे एक्सपांड करी दईए, माइनस एक्स स्क्वेर माइनस वन, तेज प्रमाणे आ बेमां गुणाकार आवशे विद्यार्थी, अवगुच माइनस एक्स साइन थीटा ओछा कॉस थीटा, अने अंत में कॉस थीटा साथे आवशे माइनस साइन थीटा वत्ता एक्स कॉस थीटा। आपणे थीटा थी निरपेक्ष लावानुं छे, एटले आंसर थीटा में नहीं आवशे। जोई लईए केवी रीते गणतरी बतावे छे। आ बस आने खाली एक्सपांड करूँ छूँ, प्लस एक्स साइन स्क्वेर थीटा ओछा ओछा वत्ता साइन थीटा कॉस थीटा, अने अंत में अहीं पण कॉस थीटा साइन थीटा वत्ता एक्स कॉस स्क्वेर थीटा। चलो आमां तमे विद्यार्थी जोशो तो आ साइन थीटा कॉस थीटा कटिंग थी जशे, अने अहीं एक नीति अशम मळशे। इन शोर्ट डी मळवानुं तमने माइनस एक्स घन ओछा एक्स एक्स कॉमन साइन स्क्वेर थीटा प्लस कॉस स्क्वेर थीटा, अने आ आवी जशे सीधो वन। एटले डी इज इक्वल टू माइनस एक्स घन ओछा एक्स प्लस एक्स गुणिया वन। विद्यार्थी आ पण कैंसल, फक्त माइनस एक्स घन आवशे, अने ए बतावे छे कि आंसर तमारो एक्स में छे थीटा में नथी, माटे ते थीटा थी विद्यार्थी मित्रों निरपेक्ष छे, आवुं तमे कही शको। અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો આજે પહેલો પ્રશ્ન છે એ ઇઝીલી પૂર્ણ થાય છે। ત્યારબાદ આગળ વધીએ હવે પ્રશ્ન નંબર 2 પર, જે પણ આ જ ટોપિકનો પ્રશ્ન વિદ્યાર્થીઓ છે। ચાલો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 પછી આગળ વધશું પ્રશ્ન નંબર 2 માં, કે જેમાં વિસ્તરણ વગર સાબિત કરો કે, વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ છે આ, વિસ્તરણ વગર સાબિત કરવા કહે છે કે એ બી સી એ સ્કેર બી સ્કેર સી સ્કેર અને બી સી સી એ બી અને ઇઝ ઇક્વલ ટુ વન 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 એ સ્કેર બી સ્કેર સી સ્કેર અને એ ઘન બી ઘન સી ઘન। વિદ્યાર્થીઓ આને તમે મોસ્ટ ટાઈમ ઇંગ્લિશમાં રાખશો, વિસ્તરણ વગર કીધું છે, ઇટ મીન્સ આપણે પ્રમેયનો ઉપયોગથી જ ગણશું। આ પહેલી હાર જો એ બી સી, પહેલાંમાં લાવવાનું છે તમારે એ સ્ક્વેર, તો કશે કંઈ કોમન દેખાતું છે તો ના, આપણે પહેલી હારને એ વડે ગુણશું વિદ્યાર્થીઓ, બીજી હારને બી ગુણશું અને ત્રીજી હારને સી ગુણશું। એટલે પહેલી હારને એ વડે ગુણતા એ ઓફ આર વન, બીજી હારને બી વડે ગુણતા બી ઓફ આર ટુ, અને ત્રીજી હારને સી વડે ગુણતા। વિદ્યાર્થીઓ આ એટલા માટે કરીશું, ઘાત બધી એક સરખી થઈ જશે, આપણે હાર વડે ગુણશું અને સ્તંભ વડે કોમન લેશું, એટલે તમારો નિશ્ચાયક ડી આ આવી જશે, પહેલી હાર વડે ગુણીએ એટલે એ સ્ક્વેર એ ઘન એ બી સી, બી સ્ક્વેર બી ઘન એ બી સી અને સી સ્ક્વેર સી ઘન એ બી સી। જો આમાંથી તમને સીધું કોમન દેખાશે, અને જેટલું ગુણ્યું એટલું એ ભાગ્યા બી લખવું પડે વિદ્યાર્થી મિત્રો,
એટલે આપણે ત્રીજા સ્તંભમાંથી કોમન લઈ લઈએ. ફક્ત રહેશે એ સ્ક્વેર, બી સ્ક્વેર, સી સ્ક્વેર, એ ઘન, બી ઘન, સી ઘન અને અહીંયા વન વન વન. લખશું કે ત્રીજા સ્તંભમાંથી એટલે આર થ્રી સોરી સી થ્રી માંથી કોમન લેશું એટલે વન ઓપન એ બી સી સી થ્રી, આમ ત્રીજા સ્તંભમાંથી. અને આ વિદ્યાર્થીઓ સીધું કેન્સલ. હવે આન્સરનું પરિવર્તન, તો પહેલી કોલમમાં વન 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 જોઈએ છે, આપણી પાસે કેટલી કોલમ છે? થર્ડ. એટલે આપણે થર્ડને ફર્સ્ટ સાથે અને ફર્સ્ટને થર્ડ સાથે વિદ્યાર્થી મિત્રો એક્સચેન્જ કરી લઈએ એટલે ઇઝીલી એક પ્રમેય નંબર બેનો ઉપયોગથી એ માઇનસ આઉટસાઇડ આવશે. એટલે સ્તંભ એક ચેન્જ કરીએ સ્તંભ ત્રણમાં, એટલે માઇનસ આઉટસાઇડ. ત્રીજો સ્તંભ અહીંયા આવી જશે વન 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 અને પહેલો ત્રીજાની જગ્યાએ જશે એ સ્કેર બી સ્કેર સી સ્કેર. વિદ્યાર્થી આ સેમ જ રહેશે, એ ઘન બીઘન સીઘન. હવે તમારે જોઈએ છે એ ઘન બીઘન સીઘન ત્રીજા સ્થાન પર, ત્રીજા સ્તંભ પર. એટલે આ બેને આપણે એક્સચેન્જ કરીશું. એટલે હવે સી ટુ અને સી થ્રી બદલતા તો ડી મળશે વળી પાછો એક માઇનસ વન. આ સેમ સ્કેર બી સ્કેર સી સ્કેર અને એ ઘન બીઘન સીઘન, આ તો વન થઈ જશે એટલે ડી આવશે ફક્ત વન વન વન, એ વર્ગ બી વર્ગ સી વર્ગ અને એ ઘન બીઘન સીઘન. આ જ રહેશે તમારી જમણી બાજુ. વિદ્યાર્થી વિસ્તરણ વગર આપણે એમાં સાબિતી આપી. નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર ત્રણ કે કિંમતો શોધો જેમાં નિશ્ચય ડી આપણને આપવામાં આવ્યો છે. બહુ જ મજાનો પ્રશ્ન છે આ પણ અને સરસ છે. ખાલી કિંમત પૂછવા છે આપણે થર્ડ ક્વેશ્ચનમાં કે નિશ્ચય ડી કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન બીટા સાઇન આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા. તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ કોસ આલ્ફા સાઇન બીટા કોસ બીટા અને સાઇન આલ્ફા સાઇન બીટા અને અંતમાં માઇનસ સાઇન આલ્ફા શૂન્ય કોસ આલ્ફા. આની કિંમત શોધવાની છે સિમ્પલ અને વિદ્યાર્થીઓ આપણે વ્યાખ્યાથી એક્સપાન્ડ કરી દઈશું એટલે આપણો ઉકેલ આવતો જશે. આ રીતની વ્યાખ્યા પકડશું હાર સાથે સ્તંભ, જેને આપણે આ પ્રમાણે શીખ્યા જ છે, કોસ આલ્ફા કોસ બીટા જોડે કોસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા ઝીરો કોસ આલ્ફા. આ પહેલું ઘટક થઈ ગયું. એ જ પ્રમાણે સેકન્ડ માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા, તો આને બી આમ અને આમ ટી બનાવી દઈશું એટલે માઇનસ સાઇન બીટા સેમ સાઇન આલ્ફા કોસ બીટા ઝીરો કોસ આલ્ફા. આની સાથે આમ ટી બનાવ્યું એટલે આ બે ગણતરી મૂકી ઝીરો આલ્ફા અને અંતમાં ઓછા સાઇન આલ્ફા એ સેમ રહેશે આમ એમ. એટલે વિદ્યાર્થીઓ માઇનસ સાઇન બીટા સાઇન આલ્ફા કોસ બીટા જોડે કોસ બીટા સાઇન આલ્ફા સાઇન બીટા. આ તમારું અંતિમ ચરણ આવશે આ એલા શેપમાં. બસ પછી જે વ્યાખ્યાથી એક્સપાન્સન એટલે ડી આવશે તમને કોસ આલ્ફા કોસ બીટા અને આનું આવશે અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. સાદું સિમ્પલ ગુણાકારની રીત. અને કોસ આલ્ફા કોસ બીટા ઓછા ઝીરો. સિમિલરલી કોસ આલ્ફા કોસ સાઇન બીટા આ બેનો ગુણાકાર આવશે તો માઇનસ સાઇન બીટા કોસ આલ્ફા ઓછા ઝીરો અને અંતમાં આ માઇનસ સાઇન આલ્ફા. એને બી આ જ પ્રમાણે અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ આપણે પકડી લઈશું એટલે આવશે માઇનસ સાઇન આલ્ફા જોડે સાઇન સ્ક્વેર બીટા ઓછા આ બેનો ગુણાકાર વિદ્યાર્થીઓ સાઇન આલ્ફા જોડે કોસ સ્ક્વેર બીટા. એકંદરે આ આગળની કેલ્ક્યુલેશન્સ થઈ જશે એકદમ સરળતાથી અને અને વિદ્યાર્થીઓ અંદર ગુણાકાર આપણે કરતા જશું. નિત્યસમ લાગવાનું છે અને ઉકેલ આવવાનો છે.
એટલે આવું કંઈક થશે જેમાં ડી બરાબર આનો ગુણાકાર કરશું કોસ્કેર આલ્ફા ગુણ્યા કોસ્કેર બીટા, ત્યારબાદ ઓલી સાઈડ માઇનસ માઇનસ પ્લસ, કોસ આલ્ફા બે વાર, સાઇન બીટા બે વાર, એટલે કોસ્કેર આલ્ફા સાઇન સ્કેર બીટા. અને અંતમાં વિદ્યાર્થીઓ આમાંથી તમે કોમન લઈ લેશો માઇનસ સાઇન આલ્ફા, એ બહાર આવશે એટલે પ્લસ સાઇન સ્કેર આલ્ફા થશે, અને અંતમાં બાકી રહી જશે સાઇન સ્કેર બીટા પ્લસ કોસ્કેર બીટા. આ રીતનું ફરી પાછું ચેન્જ કરી લે, માઇનસ સાઇન આલ્ફા આઉટસાઇડ એટલે પ્લસ સાઇન સ્કેર આલ્ફા, અને ઓલી સાઇડ સાઇન સ્કેર બીટા અને કોસ્કેર બીટા વનમાં જારી જતી છે, વિદ્યાર્થીઓ વન થઈ જશે. ત્યારબાદ તમે આગળનું સ્ટેપ્સ હજન પણ કરી શકશો, આમાંથી કોમન લઈ શકશો, આ બેમાંથી કોમન આવશે વિદ્યાર્થીઓ કોસ્કેર આલ્ફા, બાકી રહેશે કોસ્કેર બીટા પ્લસ સાઇન સ્કેર બીટા, અને આ સેમ એઝ ઓહો એકંદરે આન્સર વન આવવાનો પાક્કું, કારણ કે આપણી તો નીતિ અસમ જ છે. ઇનશોર્ટ ડી આવી જશે કોસ્કેર આલ્ફા ગુણ્યા વન પ્લસ સાઇન સ્કેર આલ્ફા ગુણ્યા વન, અને આ પણ થશે વિદ્યાર્થીઓ એક્ઝેક્ટલી વન, કારણ કે એ તો નીતિ અસમ છે. યસ વિદ્યાર્થીઓ, આ એનું મૂલ્ય અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ આવે છે ચોથો પ્રશ્ન, જે પરીક્ષાલક્ષી આઈએમપી છે, એક્ઝામમાં પૂછી શકાય તે રીતનો પ્રશ્ન, કે જો એબીસી એ વાસ્તવિક સંખ્યા હોય, ડી બરાબર બી પ્લસ સી, સી પ્લસ એ, બી પ્લસ સી, સી પ્લસ એ પ્લસ બી, સેમ સી પ્લસ એ, એ પ્લસ બી, બી પ્લસ સી, અને અંતમાં એ પ્લસ બી, બી પ્લસ સી, સી પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો સાબિત કરો કે, તો આપણને વિદ્યાર્થીઓ સાબિત કરવા કહે છે કે કાં તો એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અથવા એ બરાબર બી બરાબર સી, જ્યાં એ બી સી કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. તો સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થીઓ આમાં આ બધા તમને અહીંયા એડ કરી દઈએ, અથવા આ જ તમને ફર્સ્ટમાં એડ કરી દઈએ, કોઈ પણ ચાલે, આપણે આ કરીશું, આ હારને આમાં ઉમેરી દેશું અને આ હારને બી આમાં ઉમેરી દેશું, એટલે ટોટલ ટુ ટાઈમ્સ થઈ જશે એ પ્લસ બી પ્લસ સી, કારણ કે જો ટુ એ ટુ બી અને ટુ સી આમાં બી એવું જ, એટલે પ્રક્રિયામાં એવું કરશું કે પહેલી હારને બદલતા પહેલી હાર બીજી હાર અને ત્રીજી હારને ઉમેરતા, તમે વિદ્યાર્થીઓ સ્તંભ પણ લઈ શકો હા કે, એટલે ડી મળશે, અહીંયા બધું ટોટલ થઈ જશે ટુ ટાઈમ એ પ્લસ બી પ્લસ સી, સેમ ટુ ટાઈમ એ પ્લસ બી પ્લસ સી, અને અહીંયા પણ સેમ ટુ ટાઈમ એ પ્લસ બી પ્લસ સી, બાકી રહેશે સેમ સી પ્લસ એ, એ પ્લસ બી અને બી પ્લસ સી, અને અંતમાં વિદ્યાર્થીઓ એ પ્લસ બી, બી પ્લસ સી અને સી પ્લસ એ સેમ એસ. આપણે આ બીજી હાર સેમ જ રાખી છે વિદ્યાર્થીઓ, અને ત્રીજી હાર પણ સેમ જ રાખી છે, અને હવે ફર્સ્ટ હારમાંથી કોમન લઈ લઈએ, એટલે તમારું કોમન આવશે ટુ ટાઈમ્સ એ પ્લસ બી પ્લસ સી, અને બાકી રહી જશે વન 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 આ રીતે, અને બાકી ઘટકોમાં ઝીરો હવે ફટાફટ બનશે, કારણ કે આ રહેવાનું સી પ્લસ એ સેમ, નેક્સ્ટ એ પ્લસ બી પણ સેમ વિદ્યાર્થીઓ, અને બી પ્લસ સી તે જ રીતે એ પ્લસ બી, બી પ્લસ સી અને સી પ્લસ એ, આ આપણે બધું સેમ જ લખી દીધું, સી પ્લસ એ પ્લસ બી, એ પ્લસ બી, બી પ્લસ સી અને બી પ્લસ સી, સી પ્લસ એ. વિદ્યાર્થીઓ આમાં હવે તમે ઝીરો વિચારી શકો, આ માઇનસ આ અને આ માઇનસ આ બે ઝીરો આવશે, એટલે આપણે બીજા સ્તંભને બદલીએ સી ટુ માઇનસ સી વન, ત્રીજાને બી બદલીએ સી થ્રી માઇનસ સી વન, તો ડી આવશે ટુ ટાઈમ્સ એ વત્તા બી વત્તા સી, આ સેમ સી પ્લસ એ, એ પ્લસ બી, અહીંયા તમે બાદબાકી કરી શકો, જે વિદ્યાર્થીઓ ઝીરો જ આવવાની છે. સેકન્ડ આવશે એ અને એ કેન્સલ બી માઇનસ સી, સેમ અહીંયા આવશે બી કેન્સલ સી માઇનસ એ, ઓલી સાઈડ બી એ જ રીતે ઝીરો, આ માઇનસ આ
तो विद्यार्थी तमारू सी कट थी जैसे खाली बी माइनस ए बचसे अने अंत में कट थे तमारा माटे ए फक्त सी माइनस बी बचसे अहीं ए अने ए कैंसल सी माइनस बी। हवे विद्यार्थीओ व्याख्या थी एक्सपांसन बे जीरो आ गया है तमे आने एक्सपांसन कर सकशो એટલે ડી રહેશે ટુ ટાઈમ્સ એ પ્લસ બી પ્લસ સી અહીંયા વન જોડે આવવાનું બી માઇનસ સી સી માઇનસ બી ઓછા બી માઇનસ સી સી માઇનસ સી અને આને હવે સિમ્પલ એક્સપાન્સન પછી એમાં પહેલો ઉકેલ તો આવી જ ગયો આયરો એ પ્લસ બી પ્લસ સી ઝીરો તમે આના બરાબર ઝીરો લેશો કારણ કે ડી તો ઝીરો જ છે આ પ્રશ્નમાં કીધું છે આયલું એટલે ટુ તો ઝીરો ના થાય એટલે કન્ફર્મ એ પ્લસ બી પ્લસ સી ઝીરો થશે આ વિદ્યાર્થી તમારો પહેલો ઉકેલ હવે જે સેકન્ડ સ્ટેપ બચ્યું છે એને એક્સપાન્ડ કરીશ એટલે અથવા આનું એક્સપાન્સન કરશું આપણે બી સી બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ બી સી એટલે બી સ્ક્વેર બી ગુણ્યા બી બી ગુણ્યા સી બી સી પછી બી સ્ક્વેર પછી માઇનસ સી સ્ક્વેર અને પ્લસ બી સી આ સાઈડ પણ એવું જ રહેશે વિદ્યાર્થીઓ બી સી ઓછા બી એ ઓછા એસી વત્તા એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને આને થોડું એક્સપાન્સન કરી લઈએ તો બીસી માઇનસ બી સ્ક્વેર પ્લસ બીસી માઇનસ બીસી પ્લસ એ બી પ્લસ એસી માઇનસ એ સ્ક્વેર ઇન શોર્ટ તમે જોવા જાય તો બીસી બીસી કેન્સલ એ બી બીસી એસી બચશે માઇનસ પહેલી સાઈડ લઈ લઈશું એટલે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ એસી અને અહીંયા વિદ્યાર્થીઓ જો આપણે આ સાબિત કરવું હોય એ બરાબર બી બરાબર સી તો આપણે અહીંયા બે વડે ગુણશું બંને બાજુ અને આને બનાવી દઈશું પૂર્ણ વર્ગ તો તમારો ઉકેલ આવી જશે જે સેકન્ડ ઉકેલ લાવવાનો છે આપણે એ એટલે ફક્ત આપણે વિદ્યાર્થીઓ અહીંયા બે વડે ગુણીએ છીએ એટલે આ સ્ટેપ કન્ટિન્યુ છે અહીંયા ટુ વડે ગુણશું ટુ એ સ્ક્વેર टू बी स्क्वेर टू सी स्क्वेर माइनस टू ए बी माइनस टू बी सी माइनस टू ए सी आना विद्यार्थी बे टुकड़ा पाड़ी दिए ए स्क्वेर प्लस ए स्क्वेर में तो एक प्रमाण बी स्क्वेर प्लस बी स्क्वेर में अंत में सी स्क्वेर प्लस सी स्क्वेर में आ सेम एस टू ए बी टू बी सी टू ए सी अँ विद्यार्थी तुम पूर्ण वर्ग समझी सकशो આ એક આખાનો હોલ સ્ક્વેર થવાનો યસ આયરો એ સ્ક્વેર ટુ એ બી બી સ્ક્વેર જેને જોઈન્ટ કરવાથી આપણો ઉકેલ આવી જશે તે જ પ્રમાણે સિમિલરલી આ જ નિયમથી જો જઈએ વિદ્યાર્થીઓ તો તમને મળશે એક બી સ્ક્વેરવાળું પદ એટલે આ બી સ્ક્વેર ઓછા ટુ બી સી સી સ્ક્વેર અને અંતમાં સી સ્ક્વેર ઓછા ટુ એ સી પ્લસ એ સ્ક્વેર આ રહેશે પૂર્ણ વર્ગમાં એ માઇનસ બી બી માઇનસ સી સી માઇનસ ઇઝ ઇક્વલ ટુ તમે ઝીરો પ્લસ ઝીરો પ્લસ ઝીરો લખી શકો આની સાથે સરખામણી ઇન શોર્ટ એ માઇનસ બી ઝીરો એ ઇઝ ઇક્વલ ટુ બી તે જ પ્રમાણે બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો બી બરાબર છે અહીંયા વિદ્યાર્થી અને લખવું પડશે ત્રણે ત્રણ એક સાથે ઝીરો હશે તો જ એ તમને બતાવશે ઝીરો સી ઇઝ ઇક્વલ ટુ એ માટે કન્ફર્મ કહેવાશે એ બરાબર બી બરાબર સી અને અહીંયા વિદ્યાર્થીઓ આપણો જે આ ઉકેલ છે એ ફાઇનલી આવી ગયો કહેવાય નેક્સ્ટ આગળ વધશું આ જ સિદ્ધાંતમાં જેમાં આ જ રીતના પ્રશ્નો છે જેને આપણે જોશું વારાફરથી જે બતાવશે કે સાબિત કરો કે મૂલ્ય એ પ્રમેયના ઉપયોગથી યસ ઓનલી ફિફ્થ વન કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો આવી હોય તો એક્સ પૂછે છે હવે સાબિતી નથી ફક્ત મૂલ્ય ઉકેલવાનું છે જવાનું આ જ રીતે છે સમીકરણ આપવામાં આવ્યું છે ફિફ્થ કે ડી બરાબર એક્સ પ્લસ એ એક્સ 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 પ્લસ એ એક્સ અને એક્સ 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 પ્લસ એ બરાબર શૂન્ય ચાલો કિંમત પૂછે છે એક્સની કેટલી હશે જ્યાં એ નોન ઝીરો તો વિદ્યાર્થીઓ તમે હારમાં અથવા સ્તંભમાં આને ઉમેરી શકો આપણે આ અહીંયા ઉમેરશું આને બી અહીંયા ઉમેરશું એટલે પહેલી હારમાં પહેલી બીજી અને ત્રીજી ત્રણે ત્રણ હારને એક સાથે ઉમેરી દઈએ તો શું મળશે એક્સ 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 અને વત્તા એક
डेफिनेटली तमे करेक्ट विचार्यू 3x प्लस 8 अहीं भी एवं अने अहीं भी एवं बाकी में रहेशे सेम एक्स एक्स अहीं एक्स प्लस ए एक्स अने एक्स जोड़े एक्स प्लस ए विद्यार्थी आ तमे कॉमन ले सकशो 3x प्लस ए इन शॉर्ट उकेल आवी गयो छे खाली जेवू कॉमन लेशो एटले आ 1 1 1 आ सेम एक्स प्लस ए एक्स अने एक्स प्लस ए विद्यार्थी अहींथी तमे 0 बनाई सकशो बीजी स्तंभ में पहली स्तंभ ने बात करता ने आ एक पद अहींथी 0 बनी जशे कारण के 3x प्लस ए निश्चय एक 0 छे એટલે એક્સ આવી જશે તમારું માઇનસ એ બાય થ્રી માઇનસ એ છેદમાં 3 અને અથવા અહીંયા વિદ્યાર્થીઓ 1xx આને બાદબાકી કરી દે બીજા સ્તંભમાં પહેલા સ્તંભને એટલે 0 આ આવશે એ અહીંયા બી 0 તે જ પ્રમાણે 0 0 અને અહીંયા આવશે એ સાઈટમાં લખી દેશું પ્રક્રિયા કરી દે સી2 ચેન્જ સી2 માઇનસ સી1 અને સી3 ચેન્જ C3 માઇનસ C1 આપણે આને આમાં માઇનસ કર્યું છે હવે આ ફાઇનલ ઉકેલ તમે જોશો તો વિદ્યાર્થીઓ 2 0 3 0 આવી જ ગયા છે તમે આને સરળતાથી એક સોલ્યુશન પર લઈ જઈ શકશો અને વ્યાખ્યાથી આને મેં ઉકેલ પણ કરી દઈશ તો જોઈએ આપણને x કેટલું મળે છે તે એટલે એક ઉકેલ તો તમને આવ્યો જ છે x બરાબર માઇનસ a બાય 3 અથવા અહીંયા મળશે આ બે ઘટકો એમાં કશું જ નથી મળવાનું 1 જોડે એ સ્ક્વેર ઓછા 0 અને આ એ સ્ક્વેર નોન 0 થશે પક્ષ પરથી એટલે ઉકેલ ખાલી માઇનસ એ બાય 3 યસ આપણે ઉકેલ લખી દઈશું અહીંથી સરળતાથી એક્સ બરાબર માઇનસ એ બાય 3 અને અહીંયા વિદ્યાર્થી આ પ્રશ્ન પણ પૂરો થાય છે નાવ 6 એ બી સરસ મજાનો છે કે સાબિત કરો કે 4 ટાઈમ એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર યસ આ પણ આઈએમપી પ્રશ્ન છે એક્ઝામ ઓરિએન્ટેડ અને આઈએમપીમાં રાખવાનો છે કે સાબિત કરો કે નિશ્ચયક ડી એ સ્ક્વેર પ્લસ એ બી એ બી પછી બી સી બી સ્ક્વેર પ્લસ બી સી અને લાસ્ટમાં સી સ્ક્વેર પ્લસ એ સી ए सी अने सी स्क्वेर उकेल पूछे छे 4 टाइम ए स्क्वेर बी स्क्वेर सी स्क्वेर जे आपणे विद्यार्थी एकदम सरळताथी आनु सोल्यूशन्स अहींया आपणे लावी शकशुं चलो विद्यार्थी मित्रों आपणे शुरुआत करशुं आ प्रश्नने आ रीते जेमां पहेला तो कॉमन ने विशे जोशुं तो तमारा पहेला स्तंभमांथी कॉमन બીજા સ્તંભમાંથી કોમન અને ત્રીજા સ્તંભમાંથી સી કોમન એ લખશો અહીંયા કે સી વન માંથી 1/a સી વન તે જ રીતે સી ટુ 1/b અને સી થ્રી 1/c એટલે તમારું ડી આવશે વિદ્યાર્થીઓ કોમન જેવું તમે ઉચકશો એટલે એ બી સી બહાર આવી જશે અહીંથી એ કોમન લેશો એટલે એ એ પ્લસ બી અને બી નેક્સ્ટમાંથી બી કોમન લઈ લો એટલે સી બી અને બી કોમન લેશો એટલે બી પ્લસ સી અને અંતમાંથી સી કોમન લીધું એટલે સી પ્લસ એ સી લીધું એટલે એ અને અહીંયા રહેશે સી સી કોમન એટલે સી પ્લસ એ બચશે વિદ્યાર્થીઓ અહીંથી સી કોમન એટલે એ બચશે અને અહીંથી સી એટલે ઓનલી સી બચશે હવે તમે આમાં સરવાળો કરી દેશો એટલે 4 ટાઈમ્સ 1 2 ટાઈમ્સ બી થઈ જશે આ બધાનું ટોટલ કરશું 2a 2b 2c 2a એટલે આને આમાં ઉમેરી દઉં આને બી આમાં ઉમેરી દઉં એટલે પહેલી હારમાં પહેલી બીજી અને ત્રીજી હારને ઉમેરી દેતા તમને સરળતાથી વિદ્યાર્થીઓ એક કોમન મૂલ્ય દેખાશે જેનાથી ઉકેલ આવી જશે આ રીતે એટલે ડી આવશે એ બી સી સેમ એ રહેશે 2 ટાઈમ્સ એ પ્લસ બી પછી 2 ટાઈમ્સ બી પ્લસ સી અને અહીંયા 2 ટાઈમ્સ વિદ્યાર્થીઓ આ જે છે એ સી પ્લસ એ અને અંતમાં સેમ રહેશે એ પ્લસ બી બી એ અને બી
बी प्लस सी अने सी। हवे सरळताथी तमे विद्यार्थीओ कॉमन जोई शकशो टू, यस बधामांथी टू कॉमन लई लईए एटले टू टाइम्स ए बी सी एटले ए प्लस बी सेम, सिमिलरली बी प्लस सी सेम, अने सी प्लस ए सेम। हवे तमारो जे उकेल लावानो छे फोर ए स्क्वेर बी स्क्वेर सी स्क्वेर ए आवी जशे। થોડુંક આપણે બાદબાકી કરી દઈએ, જેમ કે આ હારને આમાં બાદ કરતા, બીજી હારને પહેલીમાં બાદ કરતા, એટલે પહેલી માઇનસ બીજી કરતા, તમે વિદ્યાર્થી જોઈ શકશો અહીંયા આવશે આ ઓછા ઝીરો, અહીંયા બાદ થઈ જશે એટલે ફક્ત સી બચશે અને અહીંયા બચશે ખાલી એ કેન્સલ એટલે સી બચશે। એ જ પ્રયોગ તમે આમાં બી કરી શકો બાદબાકીનો, અથવા રવા દેવો તો બી ચાલશે, એ પ્લસ બી બી, બી પ્લસ સી અને એ સી। હજુ ને આપણે એક પ્રયોગ કરશું ઝીરો લાવવાનો, જેમાં તમે બાદ કરી શકશો આ ઓછા આ, તો શ્યોર તમને એક નાનકડું પદ મળશે જેમાં બી કટ થઈ જશે, આના અંદર બી બી કટ થઈ જશે, એ બચશે। યસ, આપણે આ સ્તંભને આમાં બાદ કરી દઈએ, એટલે બીજા સ્તંભમાં પહેલાં સ્તંભને બાદ કરતા, એટલે ટુ એ બી સી, આ ઝીરો, એ પ્લસ બી બી, આને બાદ કરશું એટલે સી બળશે, બી અને બી કેન્સલ ફક્ત માઇનસ એ બળશે, અને અહીંયા વિદ્યાર્થીઓ ફક્ત સી મળશે, પછી સી એ સી સી। હજુ પણ તમે એક બાદબાકી કરી શકશો જેને તમે આ રીતે જોઈ શકશો, આ પદને આના અંદર હું બાદ કરી દઉં કાં તો આને આમાં બાદ કરી દઉં, સિમ્પલ રીતે બાદબાકી થશે એટલે સી કેન્સલ, એ ટુ આવી જશે ને પાછો સી કેન્સલ, એટલે ફક્ત મળશે કેટલું તમને, ફક્ત મળવાનું તમને કિંમતમાં ઝીરો। એટલે આપણે પ્રક્રિયા આગળ વધારીએ આ જ રીતે, વિદ્યાર્થીઓ તમે કોઈ બી હાર સ્તંભ લઈ શકો હા ગણતરી માટે, આપણે મેં જે લીધું એ સાચું નથી, તમે બીજી પ્રક્રિયા બી કરી શકશો, એટલે ડી બરાબર ટુ એ બી સી, ઝીરો, એ પ્લસ બી બી, અને અંતમાં અહીંયા સેમ રહેશે સી માઇનસ એ સી, આને બાદ કરીએ છીએ એટલે સી માઇનસ સી ઝીરો, એ બાદ કરશો એટલે એ ટુ એ થઈ જશે અને એ ઝીરો, એટલે ત્રીજા સ્તંભમાં બીજાને બાદ કરતા, આવું કર્યું છે આપણે। હવે તમે જોશો તો તમારી પાસે એક બે બે ઝીરો આવી ગયા છે વિદ્યાર્થીઓ, અને એક અહીંયા ત્રીજો ઝીરો બી છે, વ્યાખ્યાથી સોલ્વ કરી શકાશે, નો ઇસ્યુ, ટુ એ બી સી, પહેલું તો ઝીરો જ થશે, બીજું સી સાથે એલ મળશે એ પ્લસ બી બી, ટુ એ ઝીરો, અને અંતમાં બી ઝીરો જ આવશે, એટલે આનું ટોટલ આવવાનું તમારું ટુ એ બી સી માઇનસ સી જોડે ઝીરો માઇનસ ટુ એ બી, અને ઇન શોર્ટ ટોટલ જશું તો ટુ ટાઈમ્સ એ બી સી ગુણ્યા ટુ ટાઈમ એ બી સી, ટોટલ મળશે વિદ્યાર્થીઓ ફોર ટાઈમ એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર, અને આ જ ઉકેલ આપણો ફાઇનલી હશે। નેક્સ્ટ આવે છે પ્રશ્ન જે પરીક્ષાલક્ષી આઈએમપી છે, મોસ્ટ ટુ મોસ્ટ આઈએમપી, એમાં પૂછી શકાય કે એ બી ઇન્વર્સ શોધો, અને વિધેય આપ્યા છે કંઈક આ રીતે, અને આઈએમપી લિસ્ટમાં રાખશું કે જો એ ઇન્વર્સ થ્રી માઇનસ ફિફ્ટીન ફાઇવ માઇનસ વન સિક્સ માઇનસ ટુ અને વન માઇનસ ફાઇવ, થ્રી માઇનસ વન વન માઇનસ ફિફ્ટીન સિક્સ માઇનસ ફાઇવ અને ફાઇવ માઇનસ ટુ ટુ, તથા બી છે આ જ રીતે વન માઇનસ વન ઝીરો ટુ થ્રી માઇનસ ટુ અને માઇનસ ટુ ઝીરો વન, એટલે વન ટુ માઇનસ ટુ માઇનસ વન થ્રી ઝીરો ઝીરો માઇનસ ટુ વન, તો પૂછે છે કે એ બી ઇન્વર્સ શોધો। વિદ્યાર્થી એ બી ઇન્વર્સ શોધવા આપણને કહે છે, તો સૌ પ્રથમ તો એ બી ઇન્વર્સનું પ્રમેય લગાડી દઈએ, જે આપણે જાણીએ છીએ કે એ બી ઇન્વર્સ બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ થાય, તેમાં એ ઇન્વર્સ થાય એટલે વિદ્યાર્થીઓ મેં ખાલી બી ઇન્વર્સ શોધીશ, એટલે બી ઇન્વર્સ માટે બીનો માનાંક અને એનો એડ જોઈન, ચાલો એટલે આપણે શરૂઆત કરી દઈએ માનાંક બીની, જે છે વન માઇનસ વન શૂન્ય ટુ થ્રી માઇનસ ટુ અને માઇનસ ટુ શૂન્ય અને વન,
અને વિદ્યાર્થીઓ સોલ્વ કરીને આપણે એક ગણતરી કરી નાખીએ કે આપણી પાસે બી માનાંકની કિંમત કેટલી છે, તે ઝીરો છે કે પછી નોન ઝીરો છે. એટલે પહેલું તો વન, પછી ટુ માઇનસ અને લાસ્ટ ટુ, અહીંયા આવશે થ્રી માઇનસ ઝીરો, થ્રી માઇનસ ઝીરો. સેકન્ડ આવશે માઇનસ વન માઇનસ ઝીરો, અને અંતમાં આવશે ટુ માઇનસ ઝીરો. એટલે માન બી આવશે વિદ્યાર્થીઓ ત્રણ વત્તા બે ઓછા ચાર, ત્રણ વત્તા બે અને પેલું ઓછા ચાર, પાંચ ઓછા ચાર એક, નોન ઝીરો. માટે બી ઇન્વર્સ શક્ય છે. હવે બહુ સાચવીને એનું એડજોઇન શોધવાનું છે. જે મેં તમને શોર્ટકટ શીખવેલું છે વિદ્યાર્થીઓ એ જ બતાવીશ મેં તમને. એડજોઇન ઓફ બી, આ તમારું સહવયવનો ટ્રાન્સપોઝ, જેમાં આ સ્થાન નેગેટિવ, આ સ્થાન નેગેટિવ, ડાયરેક્ટ ભરી દેવાનું. અને આ જે મૂલ્યો છે બધા એ આપણે વારાફરથી મૂકતા જવાનું. પહેલું તો ગણ્યું છે તમે થ્રી માઇનસ ઝીરો એટલે થ્રી, સેકન્ડમાં ગણ્યું છે માઇનસ વન માઇનસ ઝીરો એટલે માઇનસ વન, અને અંતનું માઇનસ ટુ એટલે ટુ માઇનસ ઝીરો ટુ. હવે આ સ્થાન આમ અને આમ બે, બે ઓછા ચાર એટલે ઓછા બે, પાછું બે અને બે દુની ચાર એટલે બે ઓછા ચાર ઓછા બે, વચ્ચે પ્લસ આવશે એક ઓછા શૂન્ય એક, અને આ કોર્નર પ્લેસ આવશે આઈડિયા. આમ અને આમ ઓછા બે ઓછા ઝીરો ઓછા બે, પછી આ સ્થાન એલ, ઝીરો વત્તા સિક્સ, અહીંયા આમ એલ, ઝીરો ઝીરો ઓછા બે, અને અંતમાં ત્રણ વત્તા બે પાંચ. આનો ટ્રાન્સપોઝ કરી દઈએ એટલે એડજોઇન ઓફ બી મળી જશે વિદ્યાર્થીઓ, બધા જ ઘટકોનો ટ્રાન્સપોઝ. એટલે ત્રણ એક બે, ત્રણ એક બે, પછી બે એક બે, અને છ બે પાંચ. અને હવે આપણી જે ગણતરી છે વિદ્યાર્થીઓ ફાઇનલ પૂછી છે તે આઈરી, એને આપણે ઉકેલવા માટે જઈ રહીએ છીએ. અને બહુ જ ઇઝીલી આન્સર પણ આવી જવાનો અહીંયાથી, કે માટે એ બી ઇન્વર્સ એટલે બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ, જેમાં બી ઇન્વર્સ હમણાં બનાવી દઈશું, વન ઓપન માન બી એડજોઇન ઓફ બી, અને એ ઇન્વર્સ તો તમને આવેલું જ છે થ્રી માઇનસ ફિફ્ટીન ફાઇવ, માઇનસ વન સિક્સ, માઇનસ ટુ, અને વન માઇનસ ફાઇવ ટુ, વન માઇનસ ફાઇવ ટુ, થ્રી માઇનસ વન વન, ફિફ્ટીન સિક્સ માઇનસ ફાઇવ, અને ફાઇવ માઇનસ ટુ ટુ. હવે સિમ્પલ રીતે કિંમત મૂકી દેવું. માનાંક બીની કિંમત છે આઈરી, કેટલી લાવેલા છે તમે વન, એડજોઇન બી એરું થ્રી વન ટુ, ત્યારબાદ ટુ વન ટુ, અને સિક્સ ટુ ફાઇવ, અને તે જ રીતે અહીંયા થ્રી માઇનસ ફિફ્ટીન ફાઇવ, માઇનસ વન સિક્સ માઇનસ ટુ, અને વન માઇનસ ફાઇવ ટુ. અહીંયા વિદ્યાર્થીઓ હાર અને સ્તંભ ગુણીને દાખલાને આપણે એન્ડિંગ કરી શકશું, જે આ પ્રમાણે કંઈક ઉકેલ આવશે. ત્રણ તારી નવ, પંદર દુની ત્રીસ, છ પંચા ત્રીસ. તે જ રીતે ત્રણ એકુ ત્રણ ઓછા પંદર, અને પાંચ દુની દસ, ત્રણ દુની છ ઓછા ત્રીસ, અને પાંચ પચાસ પચીસ. ને હવે સેકન્ડ કોલમનો અભ્યાસ કરશું આનો, ઓછા ત્રણ વત્તા બાર ઓછા બાર, તે જ પ્રમાણે ઓછા એક વત્તા છ ઓછા ચાર, અને અંતમાં ઓછા બે વત્તા બાર ઓછા દસ. હવે છેલ્લી કોલમ આ આની હતે, તો ત્રણ એકુ ત્રણ ઓછા પાંચ દુની દસ વત્તા છ દુની બાર, નેક્સ્ટ એક ઓછા પાંચ વત્તા ચાર, અને અંતમાં બે ઓછા દસ વત્તા પાંચ દુની દસ. અહીંયા વિદ્યાર્થીઓ તમને એક નાનકડો ઉકેલ જોવા મળશે, જે તમારો ફાઇનલ આન્સર છે. ફક્ત આની ગણતરી આપણે પ્લસ માઇનસથી કરવાના છે, એટલે એ બી ઇન્વર્સ આ કેન્સલ, નવ આવશે તમારું, તેર ઓછા બાર એટલે પંદર, તેર ઓછા એટલે અહીંયા બે આવશે, અહીંયા રહેશે વિદ્યાર્થી ઓછા પાંચ વત્તા છ એટલે એક, નેક્સ્ટ ઓછા ત્રણ, છ ઓછા પાંચ એટલે એક, અને આવશે બાર ને બાર ઝીરો. નેક્સ્ટ અહીંયા રહેશે બે અથવા બારને ત્રણ પંદર, પંદર ઓછા દસ પાંચ, અને અહીંયા આવશે પાંચ ઓછા પાંચ ઝીરો, આવશે બે. વિદ્યાર્થી આ ઉકેલ આપણે એકવાર વેરીફાઈ કરી લઈએ, એટલે નાઇન માઇનસ ટુ વન, માઇનસ થ્રી વન ઝીરો, અને ફાઇવ ઝીરો ટુ,
યસ વિદ્યાર્થીઓ, અહીંયા આપણું આ પ્રશ્ન નંબર 7 સુધી આ વિડિયો વિદ્યાર્થી હું સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ સ્વાધ્યાય 4 ના બાકી રહેલા પ્રશ્નો આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું. ઓકે, ત્યાં સુધી રજા આપશો. બાય બાય.